ધંધુકામાં કિશન ભરવાડની હત્યામાં મૌલવીની ભૂમિકા બહાર આવ્યા પછી સમગ્ર મુદ્દો અતિ સંવેદનશીલ બની ગયો છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને શાંતિ જાળવી રાખવાનું કાર્ય પોલીસ માટે પડકારરૂપ બની ગયું છે. આજે છોટાઉદેપુરમાં કિશન ભરવાડની શ્રદ્ધાંજલિ સભામાં જૂથ અથડામણ થતા અફરાતફરી મચી ગઈ હતી. વડોદરાના પાદરામાં પણ રેલી યોજાઈ હતી. રાજકોટમાં માલધારી સમાજના હજારો લોકોએ કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું હતું. આ પછી હજારો માણસનું ટોળું ઉગ્ર બની જતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. 3 દુકાનોમાં તોડફોડ થઈ હતી. મામલો બચકતા એક પોલીસ ઇન્સ્પેક્ટરે ટોળું વિખેરવા રિવોલ્વર કાઢતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસે લગભગ 150 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. બીજી તરફ સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા ગુજરાત અધ્યક્ષ રાજશેખાવત મૃત કિશન ભરવાડના પરિવારજનોને મળ્યા હતા. તેમણે આરોપીઓ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી હતી. જો પીડિત પરિવારને શીઘ્ર ન્યાય નહીં મળે તો ગુજરાત અને ભારત બંધ જેવા પગલાં લેવાની ચીમકી આપી છે. ઉલટીની કિંમત કરોડો હોઈ શકે. હા, જો એ ઉલટી વેલ માછલીની હોય તો 1 કિલો ઉલટીની કિંમત 1 કરોડ જેટલી થાય છે. જામનગર પોલીસે શહેરના પટેલ કોલોની 9 નંબરમાંથી ખંભાળિયાના રહેવાસી ભાવેશગીરી ગોસ્વામી પાસેથી એમ્બરગ્રીસ તરીકે ઓળખાતી વેલ માછલીની ઉલટી કબજે કરી હતી, જેની બજાર કિંમત લગભગ 1 કરોડ જેટલી થાય છે. પોલીસે એમ્બરગ્રીસને ચકાસણી માટે FSLમાં મોકલી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે એમ્બરગ્રીસ કસ્તુરી જેવી ઉચ્ચ ગુણવત્તાની સુગંધ ધરાવે છે, જેને કારણે પરફ્યુમ બનાવવા માટે આરબ દેશોમાં તેની પુષ્કળ માંગ છે. 1 કિલો એમ્બરગ્રીસની કિંમત 1 થી 2 કરોડ જેટલી થતી હોવાથી તેને તરતું સોનું પણ કહેવામાં આવે છે. આજે જામનગરના કમિશનર વિજય કુમાર ખરાડીએ જામ્યુકોનું વર્ષ 2022-23નું બજેટ રજૂ કર્યું હતું. તેમણે ₹853.10 કરોડના ખર્ચ તથા 147 કરોડની પુરાંત દર્શાવતું બજેટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારિયાને સુપ્રત કર્યું હતું. દ્વારકાની એક અપરિણિત યુવતીને પેટમાં દુખાવો થતાં જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં યુવતી ગર્ભવતી હોવાનું નિદાન થતાં પરિવાર ચોંકી ગયો હતો. પરિવારની સાંત્વના ભરેલી પૂછપરછથી યુવતીએ આ વિગત કહી હતી. 6 મહિના પહેલા દોલુભા રાણાભા માણેક નામના શખ્સે યુવતી પર 3 થી 4 વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. આજે જામનગર શહેરમાં કોરોનાના નવા 113 કેસ નોંધાયા છે. શહેરમાં કોરોનાના 1 દર્દીનું મૃત્યુ થયું છે. શહેર ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં કોરોનાના વધુ 21 કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં 134 કેસ નોંધાયા છે.